ગ્રીક માઇથોલોજી જે છે ને એમાં એક સિસિફસ નામનું પાત્ર આવે છે. તમે શિલ્પ એનું કદાચ જોયું હોય, એક આમ રોબસ્ટ બોડી ને માથે પથ્થર મોટો ઉપાડેલો શિલા, એવું એક યુવાનનું શિલ્પ છે. આ સિસિફસ શું કરે છે, તળેટીમાંથી મોટો પથ્થર ઉપાડી અને ઠેઠ શિખર સુધી લઈ જવાનો પ્રયાસ કરે. હવે અહીંયા ગમે થાય પથ્થર છટકીને પાછો તળેટીમાં આવતો રહે, એટલે વળી પાછો ઉપાડીને અહીંયા જવાનો પ્રયાસ કરે. આ પાત્ર છે ને આ એની વાત છે. પણ પેસિમિસ્ટ જે લોકો છે ને નિરાશાવાદી, એને ગમ્યું બહુ. જો જીવનમાં એમ જ બન્યો, મહેનત કરી કરી કરીને આમ પ્રધાન પદે પહોંચ્યા હોય ને ત્યાં કંઈક છટકે ને પાછા તળાટીને શ્રીમંતાઈના સપના જોતાં જોતાં પહોંચે ને ઠેઠ આમ જ્યાં મેળ પડતો આવે ને ત્યાં પાછા હેઠા પડે, એટલે ઈવડાઈને ગમી ગયું આમ. પણ લોરેલ હાર્ડીની એક ફિલ્મ છે, બે જણા એક પિયાનોને છઠ્ઠા માળે ચડાવવાનું કોન્ટ્રાક્ટ રાખે છે, અમે ચડાવી દઈશું આટલા પૈસા, નોલો વાંકો ચૂંકો દાદરો લઈ જાય. ઠેઠ છેલ્લે પહોંચે છે ને એમાં પિયાનો છટકે અને ધડ 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 કરતો આવે છે. પણ આ સિસિફસનો પથ્થર નહોતો, આ પિયાનો હતો, એ વાગવા માંડ્યો. એટલે હાસ્ય કલાકાર ચોટ ખાતે રહે, ગુનગુનાતે રહે. એ હાસ્ય કલાકારને વ્યથા થાય તો એ લોકોને દાંત જ આવ્યો, ખુશી થઈ જાય. ગાંધી જયંતિ કાલે જ ગઈ ને, મેં હાસ્યની શરૂઆત કરી એને 45 વર્ષ થયા, પણ પાયામાં ફિલસોફી સ્વીકારી હતી મહાત્મા ગાંધીજી. ગાંધીજીની બે વાત યાદ રાખ્યા જેવી છે કે હા, મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં પાછું હાસ્ય આવે. સુરેશ દલાલે મને કીધું હતું, કારણ કે હું મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય હતો, અહીંયા ઘણા શિક્ષક મિત્રો છે, એ 38 વર્ષ શિક્ષણમાં કાઢ્યા છે. એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું ને એનો અર્થ એ કે બાળકોને ચાહવો. મેડમ મોન્ટેસરી કહેતા કે બાળકોને સમજાવવાનો પ્રયાસ ન કરો, સમજવાનો પ્રયાસ કરો. એટલે ગંભીરતામાં હાસ્ય ને હાસ્યમાં ગંભીરતા આવે. મને પત્રકારો પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજાઘર કો બાંટ લ્યા ભગવાન કો, જમી આસમાં કો ભી બાંટા, મત બાંટો ઇન્સાન કો. તો હિન્દી હે હમ વતન હૈ હિન્દોસ્તા હમારા, આટલી વાત પૂરતી છે. ફળમાં તમને કે શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી હલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? અમે કીધું ના, હું ન કહી શકું, હું સહનશીલ છું એવી નોંધ કરજો. મારા પત્ની કે 31 ડિસેમ્બરે આપણે ઘરમાંથી બંગાર બધો કાઢી નાખવો. મેં કીધું તો પછી વાંય રહેશે શું? હા સાહેબ, અરે હમણાં જ ચર્ચા થઈ, એક જણો મને કે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડોમાં, તમે નડવાનું બંધ કરો ને, તો સમાજ સેવા જ છે. પણ એમાંય ઊંડી વાત એ છે કે તમે તમારી જાતને ન નડો. આપણે આપણને નડી છે ને એટલા કોઈ નથી નડતા. એક જણો મને કે સારા કામમાં થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધે એના દઈ ગયો. હારામ હારું કામ આ છે. ઇસ્લામ મજહબની શીખ છે દીન એ ઉલ મામલા, એનો અર્થ એટલો જ થાય કે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. બહુ સીધી વાત, વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. પીપા પાપરને કીજીએ પુણ્ય કિયા સો બાર,
જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. મને આનંદ તો એ જાતનો થયો કે આ પ્રસ્થાન ગ્રુપ યુવાનોએ શરૂ કર્યું. ભેખુદાનભાઈ છે અમે અહીં નરસિંહ સરોવર આરએસએસના યુવાનોએ શ્રમયજ્ઞ કર્યો ને 2000 ટ્રેક્ટર કચરો કાઢી નાખ્યો બોલો, પણ એમાં ખર્ચ થઈ ગયો ને આવી ગયા મુશ્કેલી. મને ફોન કર્યો કે અહીં આવું થયું છે. મેં ભેખુદાનભાઈને, પ્રાણભાઈને, દિવાળીબેનને, હાજીને બધાને વિનંતી કરી. અમે એક કાર્યક્રમ આપ્યો અને પ્રશ્ન હલ થઈ ગયો બોલો. 24 વર્ષ માટે એક કાર્યક્રમ અમે આપ્યો. તોમાર સાહેબ પ્રિન્સિપાલ સોનઈના બેન હતા ને કલેક્ટર, ભેખુદાનભાઈનો ફોન આવ્યો કે ભાઈ આપણે આ તારીખે 24 વર્ષ પહોંચી જાઓ. એટલે હું પહોંચી ગયો. અમે કાર્યક્રમ આપીને પછી અપીલ કરી અને 151,000 કલેક્શન થયું. એ અમે અહીંયા સુપ્રત કર્યું વૃદ્ધાશ્રમ. આમાં એટલે આ કલાકારની એક સોશિયલ સર્વિસ છે, ફરજ છે, કોઈ ગૌરવની વાત નથી. પણ રૂપાલા સાહેબને ત્યાં મારો ઉતારો ગાંધીનગર, મેં સાહેબને ફોન કર્યો. મોદી સાહેબની બે દિલ્હી હતા. મેં કીધું મોદી સાહેબને જણાવો મારે મળવું છે ડેપ્યુટેશન લઈને, એટલે તારીખ નક્કી કરી દો. મને કે શું કામ છે? મેં કીધું થાનને તાલુકો બનાવો. તો કે એ તમારા વતી હું કહી દઈશ. અને સાહેબ અરે સીધી વાત કરાવી દીધી. ગાંધીનગર આવીને નરેન્દ્ર મોદી સાહેબે પહેલું એ ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે. હાજી રોડમાં ઊભો રહ્યો હતો, અહીં મળવા નહોતો દીધો અધિકારીએ. એમાં સાહેબનો કાફડો નીકળ્યો ને ભાળી ગયા તો તરત ઊભી રાખાવી મોટર એને બોલાવીને મળ્યા. પછી સાહેબ ત્રણે ત્રણના મેળે આવ્યા એટલે મોદી સાહેબને હું સીધો મળવા ગયો. મેં એટલું જ કીધું કે સાહેબ આ રીતે કલાકારને રસ્તા વચ્ચેથી બોલાવીને આપ મળ્યા ને એમાં બધા કલાકારનું સન્માન આવી ગયું. અને એને બહુ આનંદ થયો. એટલે આ યુવાનોએ આવું સારું કામ કર્યું, એમને હુંજ્યું પાછું. એ મોટી વાત છે. આ જગત છે ને એ દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતું એટલું સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાતું. એટલે આ સજ્જનો સક્રિય થાય તો શું પરિણામ લાવે એ આ સંસ્થા બતાવે છે. જો જે જે સારા કામો કરે છે અને યુવાનો માટે તો મને પહેલેથી જ લાગણીઓ, કારણ કે ભોળા હૃદય ના હોય. જરા કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને ત્યાં તો ઘાસમાં બકરી આલી જાય, માર્યા જાય. કોકના સામાન માંડે ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડ્યો, ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય. આ આ યુવાનીમાં બધું સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને કૂકડા ઘોડે છાતી ફૂલાવીને જે જુવાનિયા ફરતા હોય ને વાત વાતમાં કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટે બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું નથી. બોલો 7 જાન્યુઆરી અમદાવાદમાં 1.5 લાખ લગ્ન હતા ને અમારે આમ 4, 5, 6, 8 લગ્નના કાર્યક્રમો. પછી આ તાજા પરણેલા જુવાનિયાઓને હું શિખામણ આપું, કારણ કે યુવાન છે ને આમ ભાવાવેશમાં બહુ આવી જાય. પરિણાને જે મહિનો દીથી હોય ને ત્યાં પત્નીને એવું માંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈની કહેશો નહીં, અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો.
સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જાય છે, તમારે કાંઈ આ જરૂર નહીં રહે. પણ આ અવસ્થા છે ને અદ્ભુત છે. થોડા અંગ્રેજીનું પાછું મારે ઉપયોગ કરવાનો ઘણી આખું સૂચન આપ્યું છે મને, પણ હું આમ લેતો જઉં. સ્વામી વિવેકાનંદજી કહેતા કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. જીવનમાં તમારે નિમ્ન કક્ષાના સત્ય તરફથી ઉચ્ચ કક્ષાના સત્ય તરફ જવાનું છે, અસત્ય તરફથી સત્ય તરફ નથી જવાનું. એમ પ્રાર્થના એ બોલે છે, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યથી લઈ જા. સ્વામીજી આમ વાત કરી. સિંગાપોરમાં કાર્યક્રમ મારો ને એક બાળક આવ્યું ને એવું મજાનું રોસ્ટ પોસ્ટને આમ તૈયાર થઈને સ્ટેજમાંથી આવીને મને ભેટી પડ્યું છે. તું બોલો, જો એને ઓળખાણની જરૂર નથી, આપણે ઠૂંઠ થઈને બેઠા હોય કોઈક ઇન્ટ્રોડક્શન કરાવે તો મળી એમ. એ તો આવીને ભેટી પડ્યું મને, હું એ ખુશ થઈ ગયો. મેં મારી પાસે બે આવ્યું. પછી એના મા બાપ આવ્યા, એ કે અમારે દાદા દેશમાં ગયા છે ને તો આ ગમે એ વૃદ્ધ પાસે જતું રહે. પણ મેં શરૂઆત કાર્યક્રમની એવી કરી કે કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી, વેરી દઉં આ શાણ પણ. સમસ્યા બધી શાણ પણ આવ્યા પછી સર્જાણી જો. એની બાળક પછી 18 વર્ષનું થાય ને 20 વર્ષનું થાય ને પગમાં પાંખો લાગી ગયો હોય ને ભુજામાં બળ હોય ને દિમાગમાં સોલા ઉઠતા હોય, હૈયામાં મરી ફીટવાની તમન્ના હોય, પ્રેમના ઉભરા ડીમાં 3 વાર અહીં સુધી આવીને હેઠા બેસી જાય, આનું નામ યુવાની છે. ને એમાં વળી ઘણા જુવાની આ કાગળ પત્ર લખતા થઈ જાય. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો એક તો વળી એને લવ લેટર લખ્યો, માય ડાર્લિંગ આઈ એમ રેડી ટુ પુટ માય હેડ ઇન ટુ ધ માઉથ ઓફ લાયન, બટ ટુડે આઈ એમ નોટ એબલ ટુ મીટ યુ બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ એન્ડ આઈ હેવ નો અમ્બ્રેલા. સિંહના મોઢામાં માથું મૂકવા તૈયાર છું પણ આજ નહીં મળી શકું, કારણ કે વરસાદ છે, મારી પાસે છત્રી નથી. આવી એની પાછી ફનાગીરી હોય. પણ જુવાનીઓ ઘણા કાગળ પત્ર લખે ને અને પછી હામેથી જવાબ આવે, એને સ્વર્ગને 8 મિનિટનું જ છેટું. બજારમાંથી ભારે માયલા રંગીન કાગળો લઈ આવે ને 12 કલરની સ્કેચ પેનો આવે છે ને એનો સેટ આખો, ડ્રોઈંગ પેઇન્ટિંગ થોડું ફાવતું હોય ને આમ ડાબી કોર સરુના વૃક્ષો ચીચર્યા હોય, વાહે બરફના પહાડો, આગળ પાછું સરોવર, સરોવરમાં એક હોડી, હોડીમાં 2 બેઠા હોય, આમાં ત્રીજું તો કોઈ હોય જ નહીં. અને પછી હારામાં હારા અક્ષર કાઢીને લખ્યો, આ માસ્તરોએ માથા પછાડે તે દી અક્ષર ન સુધરે. અક્ષર સુધરવાની શરૂઆત અહીંથી થાય. હારામાં હારા અક્ષર લખ્યો, પ્રિય તરત બીજી લીટી, તને શું લખું, ત્રણ તો પ્રશ્નાર્થ ઠપકારે. પછી જે વર્ણન શરૂ કરે, મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંખડી જેવા તારા ઓઠ, દીપશિખા જેવી નાસિકા, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, નિર્દોષ હરિણીની આંખો જેવી તારી આંખો, મેઘ જેવો કેશ કલાપ, ચંદ્રમા જેવો મુખારવિંદ, પ્રિય પ્રિય તને શું લખું. આમ કરીને 5-5 પાના ભરી દે. આ તો પરણ્યા પછી મંડે કાગળના રંગ ઉડવા. ઓલી રંગીન સ્કેચ પેનો તો ઘરમાં ક્યાંય ગોતી ન જડે, કાગળ થઈ જાય ધોરા ફટોળ. અને હાલતા હાલતા અટકીને ઊભો રહેવું, ઠોઠું હાથ વગવું હોય બોલ પેનનું, લખાણ ટૂંકા ને મુદ્દાસરના બની જાય કે અમે અહીં ખુશી મજામાં છીએ ને તમે હશો, પૈસા મોકલતા રહેજો. અહીં આવીને વાત અટકે. પણ
જીવાનીઓના દાખલા જ આપું. વિઠ્ઠલ અમારો મિત્ર, થાનમાં તળાવની પાળે અમે બેઠેલા, આવતા અમે ધ્રુવા મીડ્યો ને હિબકે ચડી ગયો ને અમે ત્રણ અરજી ઉધાર ચા મંગાવી, તેથી ગામમાં અભરી કરી, વિઠ્ઠલને ચા પીવરાવીને મેં કીધું આટલો બધો રોવાશ શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધાડ દઈને ના પાડે, હું કન્યા પસંદ કરું મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી, અરે કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી, એવી કન્યા પસંદ કરે. મને કે મે કર્યો ને મારા બાપા ના પાડે. ધીરજલાલ કાપડિયા અમારે ગામનો ગ્રેજ્યુએટ, ગુજરાતીનો વિષય લઈને બીએમાં પાસ થનારી ગામનો પહેલો જ ગ્રેજ્યુએટ. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદ્ર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. ધીરો તો વાત વાતમાં આવી શેર શાયરી હું બોલ્યો, ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે ન ચહેરા ઉપર કાંઈ લાલી રહી છે, ચમનમાં હવે હિંચકો બાંધી એ ક્યાં, ન વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ધતિંગોની વણઝાર ચાલુ રહી છે, ખજાનાના માલિકને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. તે ધીરજલાલનું સન્માન કર્યું અમારા ગામે, એને સ્ટેજમાંથી બહેર્યો, બધા એની પ્રશંસા કરી. પ્રતિભાવમાં ધીરુએ એક ભાષણ કર્યું ને નાચ આખીમાં ડંકો દેવાઈ ગયો. અમારો હું ગામ મંડ્યું વાહ વાહ કરવાનું, મંડ્યા હક પરના કાગળ આવવા. પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે, લાગે ગ્રેજ્યુએટ નથી તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું, મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું, મને કોણ સમજશે, એવી વાયડીએ ચડી ગયું. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું, હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. તો 4 વર્ષ ગયા ઇન્ટર, પછી તો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસ નો મેળ ન ખાધો, અત્યારે ધીરજલાલ ને 39મું વર્ષ આવે. અને હવે એમ કે છો કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો, લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં લગ્ન હોય ને ક્યાંક ઢોલ વાગવા માંડે ને તો ધીરુ બાજવા દોડે, એ બીજી શેરીમાં વગાડો. ઓલા કે લગ્ન અમારે ત્યાં ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈ, તારા દખે ગામમાં જાગરણ હોય તે બાર ગામ ભયો જાય. બોલો પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. અને તમે તો જુનાગઢ જેવા શહેરમાં રહ્યો છો પણ અમારે અહીંયા ગામડામાં 2 દી વરરાજાનો જે માભો હાંચવામાં આવે, વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી, 1 કપ ચા તો સામે પડ્યો હોય ને આખી કીચલી. વરરાજોએ સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, એ દરવા હેઠ નાસ્તો કરે ને 4 કપ તો ચા પી જાય. પછી વરરાજો તમાકુવાળું પાન ગલોફે ચડાવી ને તૈયારી કરે, શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય પણ વરરાજા જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય.
માથે સાફો પાછો, સાફામાં કલગી, બગલમાં આમ તરવાળ, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો હાલે આમ સાચી કાઢીને. એટલું જ નહીં હોય, આગળ ઢોલી પાછો ઢોલ વગાડતો જાતો, ધજબાંગ ધજબાંગ ધજબાંગ, ને ગામ આખું જોઈ લે કે વરરાજા જાય. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી ટેકવીને એકલો બેઠો, મારું ગામ થાનગઢ છે અને 43,000ની વસ્તી ને 250 સિરેમિકના યુનિટ છે અમારા ગામમાં. માથાથી રાવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ. રોજ 70 મોટરો રાજકોટથી થાન આવે છે અને થાનથી રાજકોટ જાય. 1913માં થાનમાં માટી નીકળી, સોરાબ દલાલ નામના પારસી સજ્જન અને કુંવરજી નામનો કુંભાર પાટીમાં લખવાની પેન, ઓલી ભૂંગળી ગામડાના પીવે ને, થોડાક રમકડા વેચતો. એ સજ્જને પૂછ્યું કે આ શેમાંથી બનાવો, તો કાંઈ બગાગાળાની માટીમાંથી આ રમકડા અને બધું બને. થાન ઉતરી ગયા, નમૂનો લીધો, લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો તો બેસ્ટ ક્લે ફોર સિરેમિક આવો રિપોર્ટ આવ્યો. ને થાનમાં કારખાનું શરૂ થયું, 14માં એનું પ્રોડક્શન થયું. ઓલ ઇન્ડિયા સિરેમિક એસોસિએશને એને 100 વર્ષની ઉજવણી કરી, ત્યારે ચીફ ગેસ્ટ તરીકે હું હતો. અને એનું કારણ એટલું જ હતું કે આખા ઇન્ડિયામાં જે જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને, એ લેનાર પહેલા જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ મારા પિતાનું નામ. અને ત્યાંથી પારસી સજ્જન એમને મુંબઈથી થાન લીએ ફાયરિંગ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ તરીકે, અને પછી બીજા ભારતભરમાંથી નિષ્ણાતો આવ્યા અને થાનમાં ઉદ્યોગ શરૂ થયો. એનું નહીતર મૂળ તો કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ, એટલે કલ્યાણજીભાઈ ત્યાં ઉતરતો હું, કલ્યાણજીભાઈ જીવા ત્યાં સુધી. એનું કારણ આ કચ્છના સંબંધો. એટલે આ થાનમાં આવીને એમણે લગ્ન કર્યા. મારી માતાનું ગામ થાનગઢ ને અમારો પરિવાર વૈશ્યો વૈશ્યો. જે સ્કૂલમાં ભણતો એમાં શિક્ષક તરીકે સર્વિસ મળી, 13 વર્ષ શિક્ષક અને 25 વર્ષ આચાર્ય રહ્યો એનો. પણ મેં કીધું ને એની ફલશ્રુતિ આટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. મેડમ મોન્ટેસરીને કીધું, મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, તમે શિક્ષણ વિશે શું જાણો છો? એટલે મેડમે એટલું જ કીધું કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે કાંઈ જાણતી નથી પણ મેં એને ચાહ્યા છે. આમાં શિક્ષકો ઘણા છે એટલે આ વાતો આવું જ લઉં છું. મહાત્મા ગાંધીજીએ 2 સદગુણ શિક્ષકના ગણાવ્યા. શિક્ષક પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું છો કે વિષયમાં નબળો હોય તો હજીએ હાલે, પણ ચારિત્રહીન તો ન જવો જોઈએ એમ. પણ યુવાનોની હું વાત કરતો, આ વિઠ્ઠલની મેં વાત કરી, ધીરજલાલ કાપડિયાની વાત કરી. અમારું ગામ શ્રીમન છે તો શેઠિયાઓ મુંબઈથી થાન આવે ઉનાળામાં. અમારે ઉત્તમલાલ શેઠનો બંગલો આલા ગ્રાન્ડ, એનું લેટેસ્ટ લેટ્રિન, એમાં ઓલો ટિશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. કે નોકરને કે જા લાતીમાં જઈને લે, તો નોકર કે ટિશ્યુ પેપરનો રોલ આપો, લાતીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે. બે દી હલાવો તો રાજકોટથી મંગાવી દઈએ એમ. પણ આ મારી થોડીક વાત કરીને, વિઠ્ઠલની મેં વાત કરી, ધીરજલાલની વાત કરી, આ ત્રીજી વાત બને ત્યાં સુધી કરતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો છે.
અને પર્દા નહીં જબ કોઈ ખુદા સે બંદો સે પર્દા કરના ક્યા. હું હેડમાસ્ટર થયો ને પછી મેં લગ્ન કર્યા, તે કન્યા જોવા તો જવું પડે, હું ઈ ગયો તો તે દે હું તો આવડો ને આવડો. ચા પાણી નાસ્તો બધું આવ્યું, બે ત્રણ વડીલો મીડિયા પ્રશ્ન પૂછવા, હું એટલા સારા જવાબ મીડિયો દેવા, મને એમ કે ઘર બંધાય મારો કોઈ બરડી રહ્યો નહીં, પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડાઈ મને કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે મને વડીલ સમજે છે. એટલે ગામે ગામ યુવાનોને આના વાતો હું એટલે કરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા, આપણી એ લાયકાત હારે નારે જોતું રહેવું. ને કે ઘણી વાર એસટી સ્ટેશન પહોંચો, લક્ઝરી બધી ઉપડી જાય, હાર્દી હોઠ વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે ને એવું ન કરું. હમણાં એક વળી યુવાનો સામે મારે બોલવાનું હતું, 1 જાન્યુઆરી 2016 ગુજરાત યુનિવર્સિટીએ અત્યારથી મને તારીખ આપી છે, આ ગુજરાતી ભાષા જે રીતે એનો હાશ થઈ રહ્યો એને કેમ અટકાવવું અને એને સમૃદ્ધ કેમ કરવી આ વિષય છે. એટલે આ વિષય અત્યારથી મને આપી દેવામાં આવ્યો છે. પણ યુવાનોની વાત કરું કે પરિણ્યા પછીના શરૂઆતના વર્ષો રહ્યા ને એ જ હારામહારા વર્ષો, શું બેય માણા ખુશખુશાલ હોય, ઓલા સૂટ બૂટ સીવડાવ્યા હોય, હાથ ગણાના પૈસા આવ્યા હોય, ભેટ સોગાદો આવી હોય ને, અને આમ બેય માણા નીકળી પડે બજારમાં, પત્ની ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણે કલર વખાણે, ત્યાં તો બેય ખરીદીને સાંજે ઘરે આવી જાય, અને પત્ની એટલું જ કે આ નેકલેસ મને ગમ્યું, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે, અને એમાં જો પત્ની એમ કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. પ્રિય, કાલે આપણે આબુ જવાનું, અહીં કેટલી બધી ગરમી થાય, લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ વહી ગઈ જૂનાગઢના તડકા ખાઈ ખાઈ, તું એક દીમાં ભૂલી ગયો બધું. ઉપડે ભાઈઓ, તમે આબુ રોડ રેલવે સ્ટેશન ઉતરો ને માઉન્ટની બસો ખાલી પડી હોય, પણ આ તાજા પરણેલા બસને હામુંય ન જોયે. બોલો, એ તો વળી આમ હાથ રાખ્યો હોય ખિસ્સામાં, ટેક્સી ડેકી મેં સામાન રખ દઉં, સામાન મુકાઈને બે જણા વાંહે ગોઠવાઈને ઝીકઝાગ વે માથે થાતીને નખી લેકના કાંઠે આવીને ટેક્સી ઊભી રહે. રઘુનાથજીનું મંદિર છે અહીંયા, માઉન્ટ હોટેલનો સ્પેશિયલ રૂમ બુક થઈ જાય, અને આબુમાં કેટલું જોયા જેવું છે, અચળગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, જગવિખ્યાત દેલવાડાને દીરા છો, પણ આમને સમય હોય તો જાય ને. વાતો વાતો વાતો, આહાહા, શું પરિણ્યા પછી પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમનો હું કેપ્ટન હતો, 12મા ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય, કોઈ ખાજો માંડો થાય તાને ઊભો રખાય, અને અમે શેક્સપિયરનું જુલિયસ સીઝર ભેજ્યું ને ત્યારે હું જુલિયસ સીઝર થતો, ભાલું લઈને ઊભો હોય ક્યાં ખૂણામાં, ઓને થાંભળ્યા વગર ઝૂટક્યો નહીં, આખો દી આવી વાતું હાલે. સાંજે 5 વાગે માઉન્ટથી દેલવાડાના રોડ માથે જાહેર જનતાને દર્શન દેવા નીકળ્યા હોય ને એમ એક આંટો મારે ખાલી, પણ 5 વાગે ફરવા જવું, 4 વાગ્યાથી તૈયારી હાલતી હોય. આ બહેનો તૈયાર થાય ને, ભાઈરે મહિલા સુગંધી હાબુથી નાયો,
હમણાં અમારે બાથરૂમમાં પડ્યો હતો આમ લંબગોળ ને માથે કબૂતરનો ચેતર ને મહારાણાની એવી સુગંધ આવી ને હું તો બે વાર નાયો બોલ. મારી પત્ની કે આનેથી નાયા? મેં કીધું હા. એ કે મોઢું ધોવા જ રાખ્યો છે. હવે નાવાનો તો લાલ ગોટો નોખો હતો. આ વડીલો બેઠા, અમારા જમાનામાં નાવા ધોવા જેવા ભેદભાવ હતા જ નહીં. અમે જે હાબુથી લોગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને કેવા હાબુ એ જમાનામાં આવતા, જેટલા ના એટલા લાલકુમ થઈ જતા, કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું. ત્યાં બહેનો તૈયાર થાય, ભારે મહિલા સુગંધી હાબુથી નાય, પછી લેપટો કેલેમાઇન લગાડ્યો, એ હુકાઈ જાય એટલે જાસ્મીનનો યાર્ડલીનો જાસ્મીન ફ્લેવરનો પાવડર, અને ઓલી આઈબ્રો પેન્સિલ જ્યાં મણ્યું આંખું અણિયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખે. આમાં ભાઈ વળી સૂટ બૂટને ટાઈનો નોટ આમાં કર્યા કરે ને ઇન્ટિમેટની ભભક આવતી હોય. ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ છાંચ્યા હોય. બે જ માણા રોડ માટે હાલ્યા જતા હોય પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો હોય. અને એ માઉન્ટથી દિલવાડાના રોડમાંથી આમ બે હાલ્યા જતા, એમાં કાંટો ભાળી જાય, એમાં તો જુવાન ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે, તારો કોમળ પગ કદાચે કાંટા પર આવે, અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? બોલો, ગળગળો થઈ જાય ને આંખમાં ઢળતીલિયા ને ઇલ્યા, તમે અહીં છો, કાંટો અહીંયા છે, આ દુનિયામાં ઘણા છે તારા, આના પહેલાંય હતા. પણ તું અહીં ઊભી રહેજે. એમ કરીને કાંટો 1 કિલોમીટર છેડો નાખ્યા. બોલ, આ ના પતિ પત્નીઓ એક 5 વર્ષના વાણા વાઈ જાય, અને એમાં પત્ની એમ કહે કે આ વર્ષે આબુ જઈશું, ત્યાં તો આવડું વડસકું ભરે હો. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી, તે આપણને એકને થાય છે, આ કોઈ નથી થતી, કાંઈ નથી જવું. એ બાજતા બાજતા ગાડીમાં ને આબુ રોડ ને પાછો દેલવાડાનો રસ્તો. પણ 5 વર્ષે કેટલો ફેર પડે, કાંટો પડે ને એટલે ઓલો શું કે, જો અહીંયા કાંટો પડ્યો જરાક આમથી હાલજે, તને હાલવાનું ભાન નથી. અને એમાંય 12 વર્ષ વીતી જાય, પછી તો આબુ જવું છે, નથી જવું, જવું છે. બાટતા બાટતા ગાડીમાં બે પૂરા બિલ્ડિંગ બિસ્તરા ને ભાટાના ડબ્બાની નાખ્યું હોય ને માને ખૂણામાં નાખ્યો હોય, કારણ કે લેવો પડે, બિલ બધા એને ચૂકવવાનો. પણ પહેલી વાર જે કપલ ટેક્સીમાં ગયો હોય ને ત્રીજી વાર બસની લાઇનમાં ઊભો હોય, પહેલી વાર માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, ત્રીજી વાર તો દિલવાડા જૈન દિગંબર ધર્મશાળાના એટલા રૂમમાં, અને 12 વર્ષે પાટલું તંબુરાના ગલેફ જેવા થઈ ગયા હોય, કોટના બટન ઉખડી ગયા હોય, ટશાક ટશાક હાલ્યા જતા હોય, પાછો કાંટો ભાળે તે આ શું કે, જો અહીંયા કાંટો પડ્યો તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. પણ આટલી પ્રસ્તાવના પછી વાત એ છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું. અને બેય એકબીજાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી લેવો એ એનો સરળ માર્ગ છે. આમ પારિવારિક પ્રસંગ જ છે આખો, ને ભાઈઓ ને બહેનો બેયની હાજરી છે, એટલે હું એક બે સૂચન એવા કરી દઉં, તમારે કોઈ દી કજિયા ન થાય. બોલો, સત્યો બહુ સાદા હોય છે. લાહોત્સે એટલું જ કહેતા કે ક્યાં અટકવું એટલી જો જીવનમાં ખબર હોય ને, જીવનમાં દુઃખ ન હોય. બોલો,
જીસસને પૂછ્યું, એક મજૂર આવ્યો શ્રમજીવી, કે આપનું પ્રવચન જ્યાં આવતું હોય ત્યાં હું આવી શકું એમ નથી, અને ગરીબ માણસ છું, એટલી બુદ્ધિ નથી સમજવા જેવી, પણ મને કંઈક એવું કહો કે જે સાંભળ્યા પછી મારે કંઈ સાંભળવા પણ ન રહે. એ ક્રાઇસ્ટે એને કીધું કે તમારા માટે જે ઈચ્છો એ બીજા માટે કરો, તમારા માટે જે ઈચ્છો ને એ બીજા માટે કરો. કૃષ્ણમૂર્તિ તો એટલું જ કહેતા, સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે, જે હકીકત છે ને એ જોવો, એ જ તમને માર્ગ બતાવશે. હમણાં યુવાનોનું એક શિબિરમાં બોલવાનું હતું, ઇંગ્લિશ મીડિયમવાળા બધા મને કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ્સ, વોટ શુડ વી ડૂ, અમારા જીવનમાં સફળતા મેળવવી શું કરવું, અને દેખીતું છે એની અપેક્ષા હોય આવી. મેં કીધું રિમેમ્બર થ્રી સેન્ટન્સીસ ઓફ વિલિયમ શેક્સપિયર. વિલિયમ શેક્સપિયરના ત્રણ વાક્ય યાદ રાખો, નો મોર ધેન અધર, બીજાથી વધુ જાણો, વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો, એક્સપેક્ટ લેસ ધેન અધર. બીજાથી ઓછી અપેક્ષા રાખો, જીવનમાં કોઈ દી દુઃખી ન થવાય. પણ આપણા જુવાનિયા દુઃખી થાય એનું કારણ શું ખબર છે? બીજાથી ઓછું જાણવું, બીજાથી ઓછું કામ કરવું. હું ઘણીવાર યુવાનોને પૂછું, એટલે નોકરી મળી તો હા, હાજો સરકારી નોકરી માટે મત છે હો, સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરશે, સરકારી હોસ્પિટલમાં દવા નહીં કરાવે, સારવાર કરાવવા તૈયાર નથી, સરકારી સ્કૂલમાં છોકરા ભણાવવા તૈયાર નથી, જો નોકરી સરકારી જોઈ છે. એટલે વાત તો એ છે કે આ આમ યુવાનો, હું કહું ક્યાં નોકરી મળી, તો કે આ ખાતામાં પાણી પુરવઠા, કામ તો કે કામ કાંઈ નહીં, પગાર આટલો ને ઉપરાંત કંઈક મળી રહે, તો મેન્ટાલિટી સાચી નથી ભાઈ, ખોટી હડેલ છે આ, એમ વિકાસ ન થાય રાષ્ટ્રના. ખરેખર તો મિલીમીટર કોન્શિયસનેસ હોવી જોઈએ. કામમાં જે લિયોનાર્દો દ વિન્સી કહેતા, મોનાલિસાનું ચિત્ર જોયું, એક જણો મને કે હું પેરિસ જઈ હોત, મેં કીધું મોનાલિસા જોયું, મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. હોય ને ચાંદલો કર્યો હોય ને ચોખા ચડ્યા હોય ને રૂપિયો નાળિયા લઈને એને વાટતે ગાટતે નિશાળે બેહાડે, પણ સારું બાળક. અને તમે જોજો, નાનું બાળક હોય, દીકરી હોય, દીકરી, એ ભણતું હોય ત્યાં રોડો બહુ લાગે, નવી પાટી હોય ને આમ શિક્ષકે એકડો લખી દીધો હોય મોટો, અને એ આમ ઘૂંટતું હોય ને રોતું હોય અને આંસુ પડતા હોય એકડામાં, કારણ કે જીવતરનો એકડો ઘૂંટતો હોય ત્યારે. પણ નાનું બાળક ભણતું હોય એ દ્રશ્ય સુંદર લાગે, આ મોટો ભડભાદર હોય ને ટીંગા ટોળી કરીને નિહાળ ભેગો કર્યો હોય, કોડીમ દાણીઓ પીડ્યો હોય એવો હાકા ક્લાસમાં મોટો, અને નિશાળને દરવાજો છે એને ખબર ન હોય, કારણ વંડી ઠેકીને આવ્યો ને વંડી ઠેકીને ગયો હોય, અને માત્ર ગુંજન જેવું શિક્ષક કાવ્ય ભણાવતા હોય બોટાદ ઘરનું, કવિ દાદનું જે છે ને કાળીજા કીરો કટકો મારો ગાંઠથી ચોટી ગયો, એ હું બોટાડકરનું આ કાવ્ય છે કે આજ માડીને આંગણે રૂડા રાસડા લેતી, કાલ અગોચર ભોમમાં ડગત રૂજતા દેતી, આ હું ગુજરાતીનું કાવ્ય ભણાવતો હોય ત્યાં ઇતિહાસ ખોલીને બેઠો હોય બોલો, અને બ્લ્યુ પેન્સિલથી હોઠ બગાડ્યો હોય અને બેઠો બેઠો રાણી વિક્ટોરિયાન ચિત્રને મૂછું કરતો હોય. અને એ વળી ઊભો છે ને એ કરે એક હવે હેઠો બે ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. તો આ જે વખતે જે કામ થવું હોય ને, જાદીનો વિદ્યા ધનરુ યશકો લાભન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય. પણ સૂચનની હું વાત કરતો હતો ને એમાં પહેલી વાત આ પતિદેવોને વિનંતી કરી દઉં,
પત્ની જે કંઈ કહે ને એ 10 મિનિટ હૈયા માથે પથ્થર મૂકીને હાંભળી લઉં. 1-10 મિનિટની ધીરજ રાખવી હકો ને, 12મી મિનિટે અજબ ઘટના બનશે. એ પોતે જ એનો વિરોધ મનશે કરવા. અમારો તો આટલા વરે આવેલું આમનામો, મારી પત્ની મને એમ કહે ને કે આ વર્ષે આપણે કલર ટીવી લાવવું, 10 મિનિટ કાંઈ ન બોલો. 12મી મિનિટે એ નહીં પૂછે કે 22,000 જેટલો ખર્ચ થાય, એટલે હું ખાલી હા પાડું. એ તરત કહી દે આપણે કાંઈ એવો ખર્ચ નથી કરવો. લ્યો વાવાઝોડું આવીને પસાર થઈ જાય. અને હું કહું છું એ તમને ઠીક ન લાગતો એ તમારો અખતરો કરજો. પત્ની કે કલર ટીવી લાવવું છે ને ધડ દઈને ના પાડી દે, નથી લાવવું, જોવો જમાવટ. હે મારા બાપુને આડો સર્પે ન વિચર્યો, આ તમને જોવા આવ્યા ત્યારે ત્યાંથી શરૂઆત કરે. બોલો, આધેડ ઉંમરના બહેનોને મેં એવા ધોખા કરતા સાંભળ્યા છો કે રે રે એ વખતે કેવા હારા હારા માંગા આવતા હતા, પણ મારા બાપુજી ન સમજ્યા તે ન જ સમજ્યા. નકર આડોશી પાડોશી બચારા કહેતા અગ્રવાદીઓ ગધેડા ડોકે હીરો બાંધોમાં. પણ હવે કરમમાં કઠણાઈ માંડી હોય છે, ઓલો વળી પીડ્યો પીડ્યો એ બધા ભાગશાળી મારા ફૂટી ગયા. તો સમય જતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે, ગમે તેવા દુઃખમાં જીવન જીવાઈ જાય છે. જીવન તો જીવાય, યાત્રા શરૂ થઈ ને એ પૂરી થવાની છે, પણ એક જીવન આજે માણા યાદ કરે, બુઝ ગયા દીપક મગર રોશની તો રહે ગઈ, ચલ બસી આવી જિંદગી, કુછ લે ગઈ કુછ દે ગઈ. ગણેશ ઉત્સવ 1892માં લોકમાન્ય તિલકે પૂનામાં શરૂ કરેલો અને અમારે ગામમાં પરશુરામ પોટીના હિસાબે 62 વર્ષ હાલેલો. કલાકારો આવતા કાર્યક્રમ આપવા અને સુંદર કાર્યક્રમ હતો. મારો મૂળ શોખ નાટકો લખવાનો ભજવવાનો. અમે થાન વાંકાનેર અને મોરબીમાં નાટકો ભજવ્યું. લોકમાન્ય તિલક ઇંગ્લેન્ડ ગયા ને તો પૂછ્યું એક અંગ્રેજીએ કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે યુવતીઓ જુદા જુદા વ્રત કરે છે, એ જ રીતે સારો પતિ મેળવવા માટે યુવતીઓ વ્રત કરે છે એમ સારી પત્ની મેળવવા માટે યુવકો કરે છે? આવી એને જિજ્ઞાસા. પણ તિલક જેવો વિદ્વાન એણે કીધું અમારા દેશમાં બેન દીકરીઓ છે ને એ સદાચારી સંસ્કારી અને ચારિત્રશીલ, એના માટે વ્રતની જરૂર નથી. પણ હા મેં એવું નથી, એટલે આ બહેનોને વ્રત કરવા પડે. જો એ વ્રત જે વ્રતના કરે ને વટ સાવિત્રીના કરે ને ઉભા સોમવાર કરે ને આડા કરે ને નવા લુગડા પહેરીને આખા ગામના મંદિર ફરી આવે, હવ પોતપોતાની રીતે મહેનત કરે. ફરવાળા ભાગમાં હોય થઈને ઊભું રહે. પણ એક વાત છે કે આ બહેનો એક જ રાત જાગે છે ને એને જાગરણ કહેવામાં આવે, અને આ 45 વર્ષથી કરી છે એ ઉજાગરા. પુરુષોના જાગરણ ભર્યા ક્યાંય, અને આપણો દેશ છે એટલે પ્રશંસા નથી, પણ લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા હેવ ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતા જેવું સ્ત્રી પાત્ર ને ગીતા જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય ભાઈ. મહાભારતના યુદ્ધની ફલશ્રુતિ રૂપે ગીતા છે, તો જગતના પડ માટે 2 વિશ્વયુદ્ધ થઈ ગયા, ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો. તો આ દેશની મહત્તા છે કે સીતા જેવું સ્ત્રી પાત્ર ને ગીતા જેવો ગ્રંથ આ ભારત સિવાય રચી ન શકાય ક્યાંય જગતમાં. પણ બીજું સૂચન હું કરી દઉં પટી દેવોને વિનંતી,
કે પત્નીને પૂરેપૂરા હૃદયથી ચાહવા પ્રયાસ કરવો, સમજવા પ્રયાસ ન કરવો. અને એની સામે બહેનોને વિનંતી કે પતિને ચાહે ભલે ઓછો, પણ સમજવા પૂરો પ્રયાસ કરવો, કારણ કે એને બહાર કોઈ સમજતું જ ન હોય. એટલે બધા પતિ એમ ઈચ્છા રાખે કે મને કોક સમજે. અને બે એકાબીજાને કેમ નથી સમજતા કે ભાઈઓ જે છે ને એ બુદ્ધિને અનુલક્ષીને જીવે, બહેનો જે છે ને એ લાગણીને અનુલક્ષીને જીવે, બહેનો હૃદયને અનુલક્ષીને જીવે છે અને ભાઈઓ મનને અનુલક્ષીને જીવે. અને હૃદય ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય. અત્યારે તમને ખૂબ આનંદ આવે એનું કારણ એ કે આ પ્રેમથી હૃદય ભરેલા છે ને એટલે મન ખાલી જ. આપણા જીવન જ એવા થઈ ગયા છે, મન જ ભરેલા છે. બોલો, એટલે ખબર નથી હો ક્યાં જવું છે. નીકળે છે કહાં જાને કે લીએ પહોંચે હે કહાં માલુમ નહી, દિન રાત ભટકતે કદમો કો મંજિલ કા નિશા માલુમ નહી. એટલે જીવનમાં એવી ક્ષણ આવે જ્યારે તમે નિર્ણય જ ન લઈ શકો શું કરવું હોય, ત્યારે સહેલામાં સહેલો રસ્તો એ એક જ છે, ફોલો યોર હાર્ટ. યોર હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. તમારા હૃદયને અનુસરો, એ ભલે ડાબી તરફ હોય પણ હોય સાચું. અંગ્રેજીમાં જ અસરકારક રીતે વ્યક્ત થઈએ કે હાર્ટ ઇઝ ઇન લેફ્ટ બટ ઇટ ઇઝ ઓલવેઝ રાઇટ. હૃદયને અનુસરો બસ. ને આ તો તમે સાહિત્યનો કાવ્યનો આટલો આનંદ માણો છો એટલે અમે વળી આ હિંમત કરીએ કે ગમે એવા તમે ભણેલ ગણેલો, વેલ એજ્યુકેટેડ, કલ્ચર્ડ, સિવિલાઇઝ, પણ પતિ પત્ની વચ્ચે વાંધા પડે ને અને આમ ભવેટવીમાં આંટો દોઢે ચડી જાય તો સ્થિતિ એવી સર્જાય કે સાજણ ભવની ભૂલ ભૂલાવણી. તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન, આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વાત. રહી રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ, બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભાવની ભૂલ ભૂલાવણી. અને મનમેળ થતા થતા એટલો સમય વીતી જાય કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ છે. તો ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ કે પતન સુધી, આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. વાત તો આટલી જ હતી ને. અને અમને કાર્યક્રમમાં ભીખુદાનભાઈ છે, આજી છે, અમને કાર્યક્રમમાં એવો અનુભવ થયા છે કે પતિ પત્ની વચ્ચે ડાયવર્સના કેસ હાલતા હોય ને કાર્યક્રમમાં બે આવ્યા હોય, આમથી પત્ની આવતી હોય, આમથી પતિ જતો હોય, અને અચાનક આમ પતિને ખ્યાલ આવે ને તે આમ સંકોચાઈને હાલે, પણ એને મનમાં તરત એમ થયો કે જાણી બુજીને અમે અળગા હેલ્યા તો એ પાલવ વડ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે, આટલા બોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું, મૂંગા રહીએ તો તમે કારણ માનો ને ઓઠ ખોલીએ તો બોલવાનું બાનું, હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા અમારી એમ કેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતી ધીમતામ, બુદ્ધિમાનનો સમય હોય ને કાવ્યમાં વ્યતીત થતો હોય. આપણે પીપળ પાન ખરંત હસ્તી કૂપળિયા, અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા, આપણો છે ને દોહો, પણ એમાં ડંખ છે થોડો કંઈ કે ધીરા રહ્યો અમને વીતી તમને વીતશે. પણ પાટો સે પત્તા ગીરે પવન ઉડાડે જાય, પાતો સે પત્તા કહે અબ ફિર મિલેંગે નહીં, તો એમાં કેવળ વ્યથા જ છે કે હવે રામે રામ હવે નહીં મળી કહે. તો આ કાવ્યોનો આનંદ છે. અને
શાસ્ત્રની ચર્ચા કરતા હોય. એ કેમ કે સત્ય બોલવું, પણ તરત બીજા કે ભાઈ અપ્રિય સત્ય ન બોલવું, પ્રિય અસત્ય ન બોલવું. અને વિનોદ થતો હોય, મજાક આનંદની વાત થતી હોય, આ પતિ પત્ની વચ્ચેની આપણી વાતો હતી. તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો અને પત્નીની આંખમાં આંસુ જોયા, ત્યાં તો આને કંઈક થઈ પડ્યો. પ્રિય, તારી આંખોમાં આંસુ શું થયું? તો પત્ની કે મેં તમારા પાટલુંને ઇસ્ત્રી કરી. અરે કે આટલા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. આ શરૂઆતમાં આવા ઉભરા આવે. એનો પતિ કે ભલે કરી, પણ કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી, તે પાટલુન બળી ગયું. તોય એનો પતિ કે ભલે બળી ગયું, અને સૂટ છેવડાયો અત્યારે, પેન્ટ એક્સ્ટ્રા છેવડાયો, કોટ એક જ છે પણ પાટલુન બે છે. પત્ની કે એ તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી છીગડું કાપીને મેં રફોઈ કરી નાખ્યું. તો એનો પતિ કે લ્યો તને આ હુંજો, અમને કોઈ ન હુંજે. પણ વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન હોય. આ જે પરિવારમાં સાસુ ને વહુ માટે પ્રેમ હોય છે, એ પરિવારમાં સમસ્યા નહીં હોય. અમે ઘણા પરિવારોમાં ઉતરતા હોય, પણ દીકરી કોણ છે ને દીકરાના વહુ કોણ છે એ ખબર ન પડે, એટલે માની કે ઉત્તમ પરિવાર. એટલે ભાઈ હવે એ દીકરી જ છે ને કોઈક પરિવારની, એને સન ઇઝ સન ટીલ ધ વાઇફ, ડોટર ઇઝ ડોટર હોલ ધ લાઈફ. દીકરો દીકરો ખરો, પણ વહુ ન આવ્યા હોય ત્યાં સુધી. અને દીકરી તો દીકરી જ, ડોટર ઇઝ ડોટર હોલ ધ લાઈફ. દીકરીની વાત કરવાનું કીધું મને, પણ મેં કીધું ભાઈ એમાં કરુણતા આવશે. આ શ્રીજી મહારાજ ભલે છપૈયા અયોધ્યા પાસે જન્મ થયો, પણ સહજાનંદ સ્વામીનું કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર, અને એક જ ક્ષત્રિય પરિવારમાં, ક્ષત્રિયોમાં 12 મહિને 20,000 દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી. બોલ, દૂધનું વાસણ ભરીને ડૂબાડી દેવામાં. અને શ્રીજી મહારાજે કીધું શું કામ આ કરો? તો કે નિર્વ્યસની મૂર્તિઓ મળતા નથી. એટલે એમણે કીધું કે આખો નિર્વ્યસની સમાજ ઊભો કરી દીધો, વિનયી વિવેકી અને વ્યસન મુક્ત. ત્યારથી આ ઝુંબેશ આલીઓ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ગુરુકુળ રહ્યું ને મેમનગરી, મારો 40 વર્ષથી ઉતારો ભીખુદાનભાઈનો ને અમારો બેયનો, તો આખો સમાજ ઊભો કર્યો ને આ બંધ થયો, આ પ્રથા આખી બંધ થઈ. સામે અરબસ્તાનમાં, આરબોમાં એવી પ્રથા હતી, દીકરી જન્મે થોડીક મોટી થાય પછી એને એક દી હારામ હારું ખવડાવે, હારા કપડાં પહેરાવે, અને પછી એને કે હાલ તારા મામાની ત્યાં લઈ જાઉં, અને ત્યાં જઈને કાડો ખોદીને એને દફન કરી. ઉસ્માન નામના એક આરબને પૂછવામાં આવ્યું કે તમે જિંદગીમાં કોઈ દી રોયા છો? તો કે હા, મારી દીકરી હતી, એને કીધું અમે બધાએ સારું ખવડાવ્યું, સારા કપડાં પહેરાવ્યા, તૈયાર કરી કે હાલ તારા મામાને ત્યાં લઈ જાઉં. પછી હું મેં એની કબર ખોદી, એની ધોળ મારી દાઢી ઉપર ઉડીને તેને નાના નાના હાથથી સાફ કરી દીધું. તે દી હું રોયો હતો, તે દી મેં આંખમાંથી આહુડા ગયા હોય તો તે દી. અને એમ માન ગૌરવ લેવાની જરૂર નથી. આ અત્યારનો સમાજ રહ્યો ને, આ બેથી બદતર છે. ઓલા જન્મ વાટો દેતા, આ દૂરદર્શન ઉપર લાઈવ ટેલિકાસ્ટ હતો મારો, અને રજૂઆત કરી હતી. આપણે ગૌરવની વાત કરી, સારી વાત છે, પણ ડોટરલેસ નેશન એવા સમાચાર આવે છે આપણા માટે. અને આ પાછા ભણેલ ગણેલ લોકો છે, વૃદ્ધાશ્રમમાં જોઈ આવજો, શ્રમજીવી નીચલા વર્ગના નથી મા બાપુ. અહીંયા દૂધઈ પાસે બાપુએ કર્યું ખાતમુહૂર્ત, પછી ઉદઘાટન, એમાં હું મારે બોલવાનું.
ઓલા લોકો કે તમારે ખાલી હાજરી આપવાની નથી, કાર્યક્રમ આપવા નથી, પ્રવચન. પણ મોરારી બાપુને 45 મિનિટનું મોડું થયું હતું. ઓલા કે તમે અહીં છો તો બોલો. અને અમને એમ કે ઓડિયન્સમાં તો વાતો કરી છે, અહીં સ્ટેજમાંથી બેહીને બોલીએ, એમાં કયો વાંધો હતો. એટલે આ મને સૂચન કરવામાં આવ્યું કે દીકરીની વાતને વણી દેજો. આજ માડીને આંગણે રોડા રાસડા લેતી, કાલ અગોચર ભમમાં ડગ ધ્રુજતા દેતી, એ સાયર સાચલ સાસરો એના નીરે છે ઊંડા, ને દોડી દોડી કરે ડોકિયા મય જળચર ભૂંડા. એ નાનજી મિસ્ત્રી વગાડતા વાયોલીને હાજી આરે સંગત કરતો, અને લાખાભાઈ રજૂઆત કરતા, કાળજા કેરો કટકો મારો, આમ 20,000 ઓડિયન્સને રોતા જોયું છું. અને છેલ્લી પંક્તિ આવે ને, જાન ગઈ મારો જાન લઈને સોનો માંડવડો. નાનજીભાઈ તો મને એમ કહેતા હો કે હું ક્યારેક વગાડતા વગાડતા જ ગુરજી જઈશ, બોલ. એટલી ઘેરી અસર તો એની થાય છે. કારણ કે અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ધી સેડેસ્ટ થોટ્સ. આપણા મધુરમાં મધુર હે સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરો મેં ગાતે. રામાયણ ને મહાભારત બે વિશે 2 મિનિટમાં કહેવું હોય ને તો કહી શકાય કે મારું મારું થતું હોય ને અહીંયા મહાભારત હોય, અને તારે જોઈ મારે ન જોઈ અહીંયા રામાયણ હોય. અહીં જો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કોઈ અયોધ્યાની ગાદીમાં જ બેહવા થયા બોલો. અને વાં દુર્યોધન કે હોયની અણી ઉપર આવી એટલી જમીન ન આપું, પછી તો મહાભારત જ થાય ને. અને થયું જો, પણ બેયની આ 5,000 વર્ષથી આ સંસ્કૃતિ ઉપર અસર છે. એનું કારણ એક જ છે કે બેયના અંતકરણ છે. સીતાજી હમય જાય છે અને રામ વિલાપ જે કરે છે, ચલો તો અપાર જલ ધાર દઉં ને એને નથે, સુધી બુધી ખોઈ બિસ રાઈ તનું પ્રાણ કી, જાવરો ભયો હે મુખ બાવરો ભયો હે ચિત્ત ધાવરો ભયો હે રહી સુધી ન અપાનકી, રસિક બિહારી ધનુ ધારી સિંહ પ્યારી બિન જૈસી હે દુખારી ગઠી તૈસી ના બખાનકી, લાય લાય સુરતી પ્રિયા કે ગુન ગાય ગાય, બોલે વિલ પાય હાય 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 જાનકી. અને વાહ પાંચ પાંડવો ને દ્રૌપદી ને પુત્રો એક હારે ને હિમાલયની ગિરિમાળાઓ ને હાલ્યા જાય હાલ્યા જાય, એક પછી એક પાછા પડતા જાય ને મળતા જાય ને. જો હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો, વન જતા પાંડવે જે સ્વીકાર્યો, એમ એક પછી એકનો અંત આવે છે. એટલે બેયના કરુણ અંત છે ને, એના હિસાબે આ આટલા વર્ષની પરંપરા જે હાલ્યો. હવે ભાઈ કેટલી વાર બોલવાનું છે? અને એક અમારું ગામમાંથી મને એટલા બધા પાત્રો મળ્યા છે કે હજી મારે બહારગામ નથી તપાસ કરવી પડ્યું. મારો મિત્ર છે મથુર, એને અહીંયા મહેમાન આવ્યા, તેના દીકરા દામોદરને કીધું બેટા મહેમાન હતું કંઈક લઈ આવ, તો ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના. પછી એક દામોદર કે બાપા મહેમાન શું આવ્યા હતા, કે તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આ મથુરને જોવા મહેમાન આવ્યા ને ત્યારે મને પૂછ્યું તો મને કે મૂર્તિ આમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં મને મળ્યો હતો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માગે. એટલે રોજ માગે તો કે હા હવાર પડ્યો નથી ને 200 રૂપિયા લાવજો. પણ રોજ 200 રૂપિયાનું કરે જ શું, તો મને કહું આપું તો ખબર પડે. અને મથુરને આવા કોઈક સમારંભમાં આવવું હોય ને તો પાછો પત્નીને પૂછે કે સાંભળ્યો કયો પાટલોને પહેરીને જવું. ત્યાં રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારું બાપુજી અપાવ્યું એ. મેં કીધું લા તારે ત્રણ જ પાટલું છે, એમાં એકને પહેર્યું હોય એક ધોવામાં હોય, એક જ વધે જ માય. તું પહેરીને હાલતો થતો મને કહે ને એમ થાય ને કે મારા કીધામાં છે.
એટલે માણા કેક નો કે હવના વ્યવહાર આમ હાલે છે. અને મથુર ભણતો ને ત્યાં ત્રીજી ચોપડી નાપાસ થયો. અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે, પાછો તપાસ કર્યો કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ બે જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. અને તમે આ હાસ્ય માટેની ગંભીર વાત છે, ખડખડાટ જ્યારે હસો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. જોજો, હસવો ને વિચારવું કોઈ દ્યારે ન બને, એટલે ખડખડાટ તમે હસો ને એટલે વિચાર બંધ થઈ જાય. ને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અને મન ન હોય ને તો અહમે ન હોય. આ અહમ વિહીન દશાનો આનંદ છે. એટલે તમે જોજો, રાજકારણી હોય ને અને શ્રીમંતો હોય એ ખડખડાટ નહીં હસી શકે. આમ બહુ બહુ તો જરાક મુસ્કરાય, સમાજ માટે ઉપકાર કરતા હોય ને એમ. જોકે નિખાલસ હોય એની જુદી વાત છે. હમણાં છે ને વિધાનસભામાં કાર્યક્રમ હતો, વિધાનસભ્યો અને મંત્રીશ્રીઓ માટે જો, અને હું પાછો વિધાનસભ્ય ત્યાં વિધાનસભામાં ગયો ને ગેલેરીમાં બેઠો, કીધું આવડા શું કરે જોઈ તો ખરા. એવડા સભ્યો પ્રશ્ન પૂછે ને મંત્રીઓ ઉત્તર આપે ને વજુભાઈ સાહેબ હતા એ પાછું સંકલન કરે ને. મેં પછી કાર્યક્રમમાં કીધું, મેં કે ભાઈ આ તો ગમ્યું મને, બહુ વ્યવસ્થિત હતું. બાકી અમારે તો ક્લાસમાં છોકરા તોફાન કરે ને રાડે રાડ્યું ને દેકારણ ડસ્ટર ઉડાડે, એટલે શિક્ષક એમ કહેતા કે આ વિધાનસભા થોડી છે. અને ઓડિયન્સમાં વજુભાઈ વાળા બેઠા, એ વજુભાઈ સાહેબને મેં કીધું અમારે આ વજુભાઈ સાહેબ જો રાજકોટમાં હોય અને અમારો કાર્યક્રમ હોય તો અચૂક આવે, બોલ એ હાજરી આપે જેમ. પછી તો વજુભાઈ સાહેબને એનો પરિવાર કહે કે શું ડાયરો સાંભળવા જાઓ, ઈવડાય એ નહીં બોલે છે. તે વજુભાઈ કાંઈ ઘરે શું નવું છે? અમારે એક મંત્રીશ્રી પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવા આવ્યા, બધું બરાબર હાલ્યું, હાર તોરા છે, દીપ પ્રાગટ્ય છું, એને બધા એક પછી એક પ્રવચન કર્યું. એમણે સારું પ્રવચન કર્યું પણ છેલ્લે પાછા પેટ્રોલ પંપના માલિકને પૂછવા ગયા કે તમને એ ક્યાંથી ખબર પડી જાય કે અહીંથી જ પેટ્રોલ નીકળશે, એટલે એના માટે તમે પંપ ગોઠવી દો. એટલે બહુ મજાક કરી રાજકારણીઓને. એક કહેવું પડે કે મજાક સહન કરવા વાળો આના જેવો બીજો વર્ગ નહીં જોવા મળે. અમારે એક દી પાલનપુર કાર્યક્રમ હતો, અને પાલનપુરમાં થયું એવું કે લાખાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન હાજીન વજુન બધા નામ કેટલાય છાપેલા, અને બન્યું એવું કે હાજી દિવાળીબેનને હું ત્રણ જ જણા પહોંચ્યા, બાકી એકય કલાકારનો આવ્યો. આમાં એ જમાનામાં હું કરતા ખટપટને વિરોધ, કોકે ભળત તાર કરી દીધા બધાને, પ્રોગ્રામ કેન્સલ, પ્રોગ્રામ કેન્સલ. જેને તાર મળ્યા એ ન આવ્યા, ન મળ્યા એ બે જાય. અને યોજકોને પરસેવો વળી ગયેલો, મોટું ઓડિયન્સ હો. મને કે તમે કહેજો ને કે એ તો નીકળી ગયા છે ને હમણાં પહોંચશે ને. મેં કીધું ના હો, એ ધંધો ન થાય, તમે મુઠ્ઠી વાળીને ઘર ભેગા થઈ જાઓ ને અમે સામે જ બેઠા હોય. પછી મને કે તમને ઠીક લાગે એમ કરજો. એટલે મેં શરૂઆત કરી, મેં કીધું તમે ગામડામાં કોઈ દી રહ્યા છો, હાંકડી શેરીમાં દ્રશ્ય જોયું છે, સાંજે ઢોરનું ધણ દાખલ થાય ને
એટલે આગલા ઢોર અટકી ગયા અને ગોવાથી લાકડીઓ વાહિલાને માર્યા. ઢોર આગળ અટકી ગયા હોય, લાકડીઓ વાહિલાને પડે. તમને વાંધો તો નથી આવ્યા એની સામે છે ને, આ અમે આવ્યા એ ગુનો કર્યો કીધું. દિવાળીબેન આજી જૂનાગઢથી આવ્યા, હું થાનગઢથી આવ્યો. હવે કીધું તમે કહો તો અમે ત્રણ જણા રજૂ કરી કાર્યક્રમ, અને નહીતર કીધું આ યોજ્ય ક્રિયા સમજી લ્યો એની યારે. પણ પછી ડાયા માણસો બોલ્યા કે ભાઈ આવ્યા છે એને તો સાંભળો. પછી મેં લાંબી લાંબી વાતો કરી, દિવાળીબેને વિલંબિત ગીતો ગાયા. હા, એક વળી ગુજરાતીનો પ્રોફેસર કે દિવાળીબેન ભીલ માટી એવું કહેવાય છે કે એમના કંઠમાં કોઈ હલે માળો કર્યો. મેં કીધું અમારા કંઠમાં હોલે માળા કર્યા. પણ રાજકારણીઓની મજાક કરો ને, ઓડિયન્સને બહુ મજા આવે. અને એ વખતે એક દુકાળનો પાછો સમય હતો, એટલે મેં કીધું દુકાળ પડેલો ને ક્યાંય પાણી મળે નહીં, ગામને પાદર એક વીડો હતો એમાં પાણી ખૂટે નહીં એક જ જગ્યાએ. એટલે ઓલા બધા કે દાતાઓ ગામના કે ભાઈ અમે પૈસા આપીને જુવાનિયા કે અમે શ્રમયજ્ઞ કરી અહીં વાયુ બનાવી નાખ. અને મારા લાગી પીડ્યા ભાઈ ટોટલા બંધ વાયુ બનાવી, પાંચ જ પગથિયા સુધી પાણી રહ્યું. એથી પછી આગળ ન આવે, ગામના પાછા ભેગા થયા કે આ પાંચ જ પગથિયા સુધી પાણી આવે છે. તો કોકે વળી સૂચન કર્યું કે જૂના જમાનામાં છે ને આવું થતું ત્યારે 32 લક્ષણાનો ભોગ ધરાવતો. મેયો નામના હરિજને સહસ્ત્રલિંગ તળાવ માટે ભોગ આપ્યો હતો સિદ્ધરાજ જયસિંહના વખત. તો 32 લક્ષણાનો ભોગ ધરાવો તો પાણી આવે. વળી માણા પાછા વિચારે ચીડ્યા પણ 32 લક્ષણા ગણવા કોને, કોક કે આ મંત્રી હોય ને 32 લક્ષણા હોય. ત્યાં તો કોકે સમાચાર આપ્યા કોક મંત્રીની મોટર અહીંથી નીકળવાની હમણાં. અને માણા પહોંચ્યા સમૂહ આખો, જાડો સમૂહ પાડ્યો ને મંત્રીએ ખુશ થઈ ગયા એમ. ઉદઘાટન બુદઘાટન હોય તો કરતા જઈએ એમ, કારણ કે ઘણા તો જબાના ખિસ્સામાં કાતર રાખીને ફરે કે અચાનક ક્યાંય ઉદઘાટન કરવું પડે ને એ લોકો પાસે ન હોય કાતર. તો એક મંત્રી તો આખો દી વિધાનસભામાં ને એની ઓફિસમાં કોકના મરણામાં ને એમ થતા થતા રાત્રે એક સંબંધીના લગ્નમાં પહોંચ્યા. 2 વાગ્યા તે આ થાકી ગિલા હોઈ ગયા પંખાની હવા આવીને. ઓલા વરઘોડિયા પગે લાગવા આવ્યા ત્યાં ઝબકીને જાગ્યા, ખિસ્સામાંથી કાતર કાઢીને છેડાછેડી કાપી. એટલે જાજો સમૂહ પડ્યો તો મંત્રીએ ખુશ થઈ ગયા. અને ગામના એવા ઉસ્તાદ મારાળા વાયવે લે એવા ત્યાં સુધી ખબર ન પડવા. અને વાયમાં લાવીને કે અહીંયા આપનો ભોગ ધરાવવાનો છે. મંત્રી કે હું તો મહાન કાર્યો કરવા જન્મ છું. કે આ મહાન જ છે, આખા ગામનું દુઃખ દૂર થઈ જાય. અને પછી એક વિદ્વાને કીધું માણામાં બુદ્ધિ છે ને એ તમારી વાત હું સ્વીકારું છું, એ ટોળામાં હોય ત્યારે નથી હોતી, મારી વાત તમે સ્વીકારો. એ ધક્કા મૂકી કરીને ઉતર્યા ભાઈ મંત્રીને. કોક ચાંદલો કરી ગયું, કોક ચોખા ચડી ગયું, કોક નાળિયેર પકડાવી ગયું, પણ આમણે પાંચમા પગથિયે પગ મૂક્યો પાણી ગયું ચોથા પગે. ચોથા પગથિયે પગ મૂક્યો તો પાણી ત્રીજા પગથિયે. વળી ગામ આખું ભેગું થયું કે હવે જે કરો એ જોઈ વિચારીને કરજો, કે આ ગામના ભાગમાંથી વીડો ટાળીને જાય છે. કાઢો કાઢો બહાર કાઢો. પાછા બહાર કાઢીને મોટરમાં બેહાવી દીધા. પણ સેક્રેટરીને કડક સૂચના આપી કે ખબરદાર ગમે ત્યાં મોટર ઊભી રાખી છે તો પહેલાં એ જાણી લ્યો કે કયા પ્રકારનું ઉદઘાટન છે.
અને આપણે શું ભૂમિકા અદા કરવાની છે. મને લાગે છે કે મને જે ઓહો 12માં 10, પણ જે સમયે તમે સ્થળને સમયને ને સ્વયંને ભૂલી જાઓ એવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. અને અમને અનુભવ છે, ભવનાથના મેળામાં જતા નારાયણ સ્વામીની રાવટીએ 10 વાગે જઈને ગોઠવાઈ જઈને સવારે 6 વાગે પછી ભૈરવીના સોરો શરૂ થાય. નૈના મત વાલે હે, બાલક મંગર વાલે હે, સુરત પ્યારી પ્યારી હે, નામ બનવાળી હે, વહી મેરા શ્યામ હે, વહી મેરા શ્યામ હે, વહી ઘન શ્યામ. અને તમે જોજો ભજનની ચરમસીમા આવે ને ત્યારે માત્ર ભજન રહે, ભજનિકનું વિસર્જન થઈ જાય, એના અહમનું વિસર્જન થઈ જાય, પછી માત્ર એનું ભજન હોય. વક્તવ્યની ચરમસીમા આવે ને ત્યારે વક્તવ્ય જ રહે, વક્તા ન હોય એની પાછળ. શિકાગો હું ગયો ને તો પહેલી એ તપાસ કરી કે સ્વામી વિવેકાનંદજીએ ક્યાં પ્રવચન આપ્યું. 11 સપ્ટેમ્બર 1897 તો એ લોકોએ પછી દેખાડ્યું મને કે આ આર્ટ ગેલેરી, આનો કોલંબસ હોલ, 7000 માણા બે એક એવું વર્લ્ડ કોન્ફરન્સ, રિલિજિયસ કોન્ફરન્સ. અને એમણે ઊભા થઈને માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા આવું સંબોધન કર્યું ને જાદુઈ અસર થઈને 8000નું ઓડિયન્સ ઊભું થયું અને 2 મિનિટ સુધી તાલીઓના અવાજ આવ્યા. પછી એને ભારતીય સંસ્કૃતિ ધર્મ વિશે કીધું, પણ લોકોને ખાતરી થઈ ગઈ કે આ સંન્યાસી કહે છે એ જ છે એના જીવનમાં. આ જ્યારે બહેનો ને ભાઈઓ કહે છે ત્યારે ખરેખર માને છે એમ. તો એકવાર આવો પ્રયોગ અમેરિકામાં થયો હતો, આમ એક પોઝિશન બનાવીને સ્વામીજી બોલતા, 2 શાર્પ શૂટર એ લોકોએ રાખ્યા, કાનથી 1-1 ઇંચ દૂર ગોળી પસાર થઈ જાય એમ તમારે ગોળીબાર કરવાનું. પ્રવચન શરૂ કર્યું ને 2 વાર ગોળીબાર થયો, 2 કોરથી ગોળીઓ પસાર થઈ ગઈ. વિવેકાનંદે પૂછવામાં આવ્યું તો એને ખબર જ નહોતી, એને આય ખબર નહોતી. એટલે વક્તવ્યની ચરમસીમાએ માત્ર વક્તવ્ય રહે, વક્તા ન રહે, ઓલામાં ભજન રહે, ભજનિક ન રહે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો મીંડું ન હોય એનામાં, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આમ આડો પાડી દો, ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. અગર હૈ શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમાઈ કો પસમ તન પર લગાતા જા. કહે મનસુર મસ્તાના, હમને હક્કો દિલ મેં પહેચાના, યહી મસ્તોં કા મૈ ખાના ઉસી કે બીચ આતા જા. અલ હિલાજ મનસુર અનલ હક કહેવા માટેની આ સજા થઈ. પેલા પગ કાપી નાખ્યા, હાથ કાપી નાખ્યા, ભાઈ જીભ કાપી નાખી. બોલા કે મનસુર શું કામ અનલ હક બોલે? તો કે હવે મારા હાથની વાત નથી રહી, મનસુર કે પરદે મેં ખુદા બોલ રહ્યા હે. હવે તો ખુદા જ બોલે છે, એટલે મને લાગે છે ઘણો સમય મેં લઈ લીધો એટલે હવે અહીં પૂરું કરું છું. ક્યાં અટકવું એટલી જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય એટલે અટકો હોય.